सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनप्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की बधाई वाला भक्तों ने जय स्वामीनारायण वाला भक्तों गरुड़ अंत्य प्रकरण नु 33 वचनामृत चाले छे। भगवान श्री हरि आ वचनामृत नी अंदर मोटा मोटा परमहंसो ना मीसे साधक ने चेतवे छे। श्रीजी महाराजे चार वानानी वात करी छे गोपीनाथजी मंदिर ने विषय धन दौलत स्त्री अने पुत्र आ चारे करीने जेनी बुद्धि में फेर ना पड़े एवा सत्संग में गणतरी ना हरिभगत होय अने हरिभक्तों में महाराजे मुक्तानंद स्वामी अने गोपाळानंद स्वामी की गणतरी करी। पछी थी महाराजे आ बे संतोनी गणतरी कर्या पछी पाछळथी जाने पोतानु स्टेटमेंट पाछु खेची हुए एवं देखाय। महाराज के आ बे आवा छे छताय पण एने माननो बहु योग थाय जे गईकाल आपणे सांभळता हता। चालू प्रसंग के गमे एवो साधक होय गमे एटलो भक्ति वाळो होय गमे एटला त्याग वाळो होय गमे एवा वैराग्य थी अने संसारनो त्याग कर्यो होय गमे एटली समजन थी त्याग कर्यो होय ग्रहस्थाश्रम में होय अने त्याग वैराग्य ने ग्रहस्थाश्रम में रहीने राखतो होय छताय पण माननो योग थाय त्यारे पूर्वना इतिहासो मुक्तोना इतिहास जोता एवुं लागे छे के जीवनी बुद्धि में फेर पड़े छे। मुक्त होय छे छताय पण एने फेर पड्यो छे एवी घटनाओ सत्संग में नोंधायेली छे। महाराज मान विषय एक बहु सरस उपदेश आपे छे हरिचरित्रम सागर मा। हुं थोड़ा केवा महाराजना वचनो वांचू छु के महाराज केवी इच्छा राखे छे आपणी अंदर गमे एटलुं सामर्थ्य आवे आपणे गमे एटला भक्ति भाव वाळा थईए आपणे गमे एटला भगवान मां हेत वाळा ने प्रेम वाळा थईए छताय पण श्रीजी महाराज आपणी पासे शुं इच्छे छे ए महाराजना वचनथी आपणे सांभळीए। महाराज कहे छे करियाना गामनी अंदर महाराज हरिचरित्रनो सागरमां प्रसंग छे। महाराजना वचन एवा छे करियानामां महाराज कहे छे संत भक्तना दास थवानो नित्ય અભ્યાસ રાખો પોતાથી તેમને અધિક સમજવા સદા ગરજુ રહેવું ક્યારેય તેમની સાથે બખેડો કરવો નહીં જેટલો વિરોધી થઈને વર્તે તેમાં ફરક સમજવો। મહારાજ કે હંમેશને માટે ગરજુ થવું હંમેશને માટે સંતો ભક્તોના દાસ થવું આ મહારાજનો અભિપ્રાય હરિચરિતમૃત સાગરના 10મા પુરની અંદર 9મા તરંગમાં આ વાત મહારાજે કરી। હરિચરિતમૃત સાગરની અંદર 9મા પુરમાં 40મા તરંગમાં મહારાજ કહે છે જેમ જેમ શ્રીહરિ માન આપે
તેમ દાસના દાસ થઈને વર્તે તે જ સંત અને હરિજનોની સેવાનું ફળ છે. એવી બુદ્ધિ અખંડ રહે તે જ શ્રેષ્ઠ ભક્ત છે. ભગવાન પોતે માન આપે તોય પણ સંત અને ભક્તનો દાસ થઈને વર્તે અને દિન દિન પ્રત્યે વધે એ જ શ્રેષ્ઠ ભક્ત છે. ગમે એટલું માન આપે છતાંય પણ ભગવાન પોતે આપે, ભગવાન પોતે એના વખાણ કરે તોય પણ ક્યારેય પણ એ ફૂલાઈ ના જાય, ક્યારેય પણ એ અછકલાઈમાં ના આવી જાય, ક્યારેય પણ એને પોતા વિશે એવી માનીતા ન થઈ જાય કે હું શ્રેષ્ઠ છું. સદગુરુઓ અને મહારાજ આ બેયનો એવો ક્રમ છે કે પોતા પાસે રહેલા મોક્ષોને બિરદાવતા હોય છે, એ ચાહે ગ્રહસ્થાશ્રમમાં હોય કે ચાહે ત્યાગાશ્રમમાં હોય. પણ ભગવાન અને મોટાની એવી રીત છે કે હંમેશા પોતા પાસે આવેલા મુમુક્ષુને બિરદાવે છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં એક વાત છે, શ્રીજી મહારાજ અમદાવાદની અંદર ગયા છે અને અમદાવાદની અંદર રઘુનાથ દાસ સાથે મહારાજને મીટિંગ કરવાની છે. રઘુનાથ દાસ સત્સંગની અંદર બહુ ઉપાધિ કરે છે, રામાનંદ સ્વામીનો મોટો શિષ્ય છે, શ્રીજી મહારાજ એના નાના ગુરુભાઈ છે, પણ રામાનંદ સ્વામીએ યોગ્યતા જોઈને ગાદી શ્રીજી મહારાજને આપી છે. અનંત જીવોના કલ્યાણને અર્થે હંમેશને માટે એકાંતિક પુરુષની જરૂર હોય છે. એકાંતિક પુરુષ સિવાય અનંત જીવોનું કલ્યાણ સામાન્ય જીવ ક્યારેય પણ કરી શકતો નથી. એ જ ન્યાયે આ સત્સંગની અંદર એવું દેખાય છે કે જ્યારે ત્યારે પણ ભગવાનના મોટા એકાંતિક પુરુષો અનંત જીવોનું કલ્યાણ કરે છે અને પાછળ પણ એકાંતિક એવા જે પુરુષો હોય છે એના દ્વારા કલ્યાણનો પ્રવાહ ચાલુ રહે છે. મહારાજે ગાદી, મહારાજને રામાનંદ સ્વામી ગાદી આપી એટલે રઘુનાથ દાસને પેટમાં દુખ્યું, મીટિંગ નક્કી થઈ, અમદાવાદમાં મીટિંગ કરવામાં આવી. અમદાવાદમાં જ્યારે મીટિંગ કરવામાં આવી, રઘુનાથ દાસના લક્ષણો હરિચરિતનું સાગરમાં એવા લખ્યા છે, ચાંદ્રાયણ વ્રતો કરતો, તપ ત્યાગને વૈરાગ્યવાળો હતો, રામાનંદ સ્વામીને ગુરુ માનીને, ગુરુ એ જ ભગવાન આવું માનીને એમની પૂજા કરવાવાળો હતો, બધી જ જાતની આધ્યાત્મિક સમજણો રઘુનાથ દાસને વિશે હતી, પરંતુ માનનો યોગ પણ એટલો જ હતો. કારણ કે એની સમજણ, એના ત્યાગ, એના વૈરાગ, એના જ્ઞાન, એના ભક્તિ, એના કારણે માનનો યોગ પણ એટલો જ હતો અને એના કારણે એની અંદર કોઈક એવો બગાડ આવેલો જેના કારણે શ્રીજી મહારાજેને અસુર કીધો છે વચનામૃતમાં. પણ એ રઘુનાથ દાસ સાથે મીટિંગ કરવાની હતી અમદાવાદમાં, મહારાજ ભેગા થયા. ત્યાં આગળ અદ્ભુતાનંદ સ્વામી લખે છે કે નાની મોટી ચાર ગાદીઓ ગોઠવેલી હતી. મોટી ગાદી રઘુનાથ દાસની હતી અને બાકીની ત્રણ ગાદીઓ નાની ગોઠવેલી હતી. પણ શ્રીજી મહારાજ એ સભામાં જઈને સીધા મોટી ગાદી ઉપર બેસી ગયા અને પછી બીજા ત્રણ ત્યાં દેવાનંદ સ્વામી, ગોવિંદ સ્વામી અને રામદાસભાઈ. રામદાસભાઈ સારંગ ગામના હતા. રામાનંદ સ્વામીએ ફક્ત એમને એટલું જ કીધું કે કેટલા દિવસ આ બળદના પૂંછડામાં હાથ નાખવા છે અને ત્યાંથી રામાનંદ સ્વામી ભેગા સાધુ થવા નીકળી ગયા હતા, આટલા વૈરાગ્યવાળા હતા. રામદાસ સ્વામીની સ્થિતિ અને સાધુતા બહુ ઊંચી હતી. રામદાસ સ્વામીને મહારાજ વશ હતા. રામદાસ સ્વામી મહારાજને વળતા અને એની સાધુતાના વખાણ શાસ્ત્રોમાં બહુ લખાયા છે એવા સાધુ. ગોવિંદાનંદ સ્વામી હતા, એ હનુમાનગઢીના નિવાસી હતા, અયોધ્યામાં 400 વૈરાગ્યોના ગુરુ હતા અને પોતે 400 વૈરાગ્યો સાથે દ્વારકાની યાત્રા કરવા નીકળ્યા હતા. એમાં યાત્રા કરતા કરતા પંઢરપુર આવ્યા અને પંઢરપુરમાં શ્રીજી મહારાજ વરણી બેસે હજુ 1.5 મહિના પહેલા જ નીકળ્યા હતા, એટલે પંઢરપુરમાં મહારાજનો પ્રતાપ ગવાતો હતો. એ આ ગોવિંદાનંદ સ્વામીએ સાંભળ્યો અને 400 વૈરાગ્યોના પોતાના શિષ્યોનો ત્યાગ કરીને શ્રીજી રામાનંદ સ્વામી પાસે લોજમાં આવે છે શ્રીજી મહારાજને મળવા માટે. રામાનંદ સ્વામી ત્યારે હયાત હોય છે, રામાનંદ સ્વામીના શિષ્ય થાય છે અને રામાનંદ સ્વામીના શિષ્ય થઈ અને રામાનંદ સ્વામી પાસે રહ્યા હતા. એ જ્યારે ત્યાગ કરીને નીકળ્યા ત્યારે આપણે અનેક વખત કથાઓ સાંભળી છે કે એમણે રાજાની દાસી મળી, રૂપિયાના થાળ ભરીને, છતાંય પણ સ્વામીની બુદ્ધિ ચલાઈમાં નથી થઈ અને પોતાના મિશનમાંથી પાછા નથી પડ્યા. આવા ગોવિંદાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી, એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા મોટા. આ ત્રણ સંતો ત્યાં અમદાવાદમાં આવ્યા એટલે ત્રણ સમર્થ સાધુઓને મહારાજે માન આપીને પેલી ત્રણ ગાદીઓ ઉપર બેસાડ્યા. એટલે પેલા રામ જે રઘુનાથ દાસના શિષ્યો હતા એને પૂછ્યું કે અમારા ગુરુ ક્યાં બેસશે, ત્યારે મહારાજ કહે તો લોકોની સરભરા કરશે.
એટલે રઘુનાથદાસને લાગ્યું માઠું અને ત્યાંથી એ વિમુખ થયો. પણ મારે વાત એ સમજાવી છે કે રામાનંદ સ્વામી જેવા સદગુરુ પાસે રહેલા એક વચને ખેતરમાંથી સાધુ થવા નીકળી ગયેલા રામદાસ સ્વામી, 400 વૈરાગ્યોના ગુરુ થયેલા ગોવિંદ સ્વામી, રસ્તામાં મળતી દાસી અને રૂપિયાનો ત્યાગ કરેલા સાધુઓ, એ સાધુઓને શું થયું? તો અદભુતાનંદ સ્વામી લખે છે, એ ત્રણ સંતો જેતલપુર, ગામડી અને અસલાલી આ ત્રણ ભાવિક ગામોમાં ભગવાન થઈને પૂજાતા હતા. રામાનંદ સ્વામીના શિષ્યો હતા, માનનો યોગ થયો. ત્રણ સાધુઓ ખરેખર સારા હતા, મુમુક્ષુ હતા, મોક્ષ માટે જ નીકળેલા હતા. એને જે ત્યાગ કર્યો, એને જે શ્રીજી, જે રામાનંદ સ્વામીના વચને ટૂંક ટૂંક થયા, જેમાં સાધુતા હતી, બધી જ 100% સોના જેવી હતી, પણ આ ત્રણ ગામોમાં ભગવાનની જેમ પૂજાતા. લક્ષ ભૂલાઈ જાય છે, એટલે જ મહારાજ ચેતવે છે, માનનો યોગ થાય ત્યારે હંમેશા મુમુક્ષુ ભીતો રહે, સન્માન જેટલું મળે ત્યારે મુમુક્ષુ ભીતો રહે, એનાથી બીવાની બહુ જરૂર છે. પણ ભગવાનનો ભક્ત લગભગ, મેં ગઈકાલે પણ કીધું હતું કે સન્માનમાં ગાફલ થતો હોય છે, અને સન્માન મળવાથી પોતાની સ્થિતિ એક બંધાઈ છે આવું માનતો હોય છે, અને આવી માન્યતાઓ એને પોતાને જ નુકસાન કરતી હોય છે. આ ત્રણ ભગવાન તરીકે પૂજાતા એટલે મહારાજને થયું કે આ ત્રણનું ભગવાન પણ કાઢવું પડશે. અને પછી શ્રીજી મહારાજે એ સભામાં એક ગોવિંદાનંદ, ગોપાળાનંદ કરીને નવા સાધુ કરેલા હતા, ત્યાં અમદાવાદના વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવ્યા. શાસ્ત્રાર્થ કરવા આવ્યા એટલે મહારાજે પેલા વિદ્વાનોને કીધું કે તમારા પ્રશ્નોના જે કોઈ જવાબ આપવાના હશે આ મારા નાના સાધુ આપશે. અને ગોપાળાનંદ હજુ નાના સાધુ હતા. ગોપાળાનંદ એટલે જે આપણે જેને ગોપાળાનંદ સ્વામી કહીએ છીએ એ નહીં, બીજા એક નાના ગોપાળાનંદ હતા. એ સાધુએ મહારાજને કીધું, મહારાજ હું તો કાંઈ ભણ્યો નથી, હું કેવી રીતે જવાબ આપીશ? મહારાજ કે તમે મને સંભાળીને જવાબ આપો. અને એને વેદ ઉપનિષદના જવાબ આપ્યા ત્યારે વિદ્વાનો પણ ચક્કર ખાઈ ગયા, આટલો નાનો ઉંમરનો સાધુ હજુ તો આ ભણતો હોય એ વ્યક્તિ આવી રીતે જવાબ આપે? એ બધા પગમાં પડ્યા. ત્યાર પેલા ગોપાળાનંદ કે આ મારો પ્રતાપ નથી, આ તો આ શ્રીજી મહારાજનો પ્રતાપ છે, આ જ મારા ગુરુ છે, એમણે જ મને વિદ્યા ભણાવી છે અને એમના દ્વારા જ હું બોલું છું. ત્યાર પછી પેલા વિદ્વાનોએ મહારાજને એવું પૂછ્યું કે અમે ત્રણ પ્રકારની સમાધિઓને જાણીએ છીએ, એક નાડી પ્રાણને તોડીને સમાધિમાં જવું, બીજું હઠયોગથી સમાધિમાં જવું, અને ત્રીજું સહજ સમાધિ થતી હોય, તે સહજ સમાધિ કેવી હશે? અને ત્યારે મહારાજે કીધું, આ ગોપાળાનંદને અમે સમાધિ કરાવીએ છીએ. મહારાજે ચપટી વગાડીને ગોપાળાનંદ સમાધિમાં ગયા. મહારાજે ઓલા વિદ્વાનોને કીધું કે હવે તમે આને સાચી સમાધિ છે કે ખોટી એ ચેક કરો, અને ચેક કરવા માટે ગરમ ગરમ દેવતાઓ લાવો, નાના હાથને અડાડો. અને જ્યારે પેલા વિદ્વાનોએ ગરમ ગરમ દેવતા લાવીને મૂક્યા તો એ ગોપાળાનંદ હલ્યા નહીં, ત્યારે 100% નક્કી થયું કે આને સહજ સમાધિ છે. એ મહારાજે સહજ સમાધિ બતાવી, અને આ ત્રણ જે ગાદીઓએ બેઠેલા હતા, ગોવિંદ સ્વામી, રામદાસ સ્વામી અને દેવાનંદ સ્વામી, આ ત્રણને લાઈટ થઈ ગઈ કે આપણે ભગવાન તરીકે પૂજાયા છે, આપણાથી ભૂલ થઈ છે, સાધુ સાચા જ હતા, પણ અતિશય સન્માનના યોગના કારણે ભગવાન છે એવું ભૂલાઈ જઈને બીજાની પોતા પ્રત્યે ભગવાનના સ્વરૂપ સમાન સાધુ છે એવી માનીતા, એ માનીતાએ પોતાને આટલો ત્યાગ કરવા છતાંય પણ પોતાને વિશે હું ભગવાન છું આવું મનાવી દીધું. અને એ ત્રણને ત્યાં લાઈટ થઈ કે આપણાથી આ ખોટું થયું છે. ત્રણેવ ગાદીઓએ બેઠેલા હતા, ત્રણેવને પશ્ચાતાપ થયો અને આ પ્રગટ ભગવાન સ્વયં સાચા છે એવો નિરુત્થાન નિશ્ચય કરીને બોલ્યા, હે મહારાજ, અમે ખોટી રીતે ભગવાન થઈને પૂજાયા છીએ અને ભોળા લોકોને છેક છેતર્યા છે, હવે ભગવાન હોય એને તો ખબર હોય હું ભગવાન છું. મહારાજ ભગવાન પોતે હોય એને ખબર જ હોય હું ભગવાન છું, પણ આ ત્રણ સંતોએ ત્યાં કબૂલ્યું, મુમુક્ષુ હતા, આટલી મોટી ઉંમરના સાધુઓ છતાંય પણ એને સભામાં કબૂલ્યું. મહારાજને કીધું, અમે લોકોને છેતર્યા છે, માટે અમને ઉચિત પ્રાયશ્ચિત આપો. ત્યારે મહારાજે પ્રાયશ્ચિત એવું આપ્યું કે ડુંગરીના ડચકાની માળા કોટમાં ઘાલીને 4 ચરણે ચાલીને જે જે ગામમાં ભગવાન થઈને પૂજાયા હો એ ગામમાં ભિક્ષા માંગવા જાઓ. બોલો,
ડુંગળીની માળા પહેરવાની, ચાર પગે હાલવાનું, અને જે ગામમાં ભગવાન તરીકે પૂજાયા હો ને એ ગામમાં જઈ અને ભિક્ષા માગો, ભિક્ષા આપવા બાઈ કે ભાઈ કોઈ આવે ત્યારે હાવ હાવ બોલીને તેની કેડે દોડવું. કોઈ ભિક્ષા આપવા આવે તો હાવ હાવ કરીને એની પાછળ દોડવું. લો, ત્યારે એ ત્રણેય જણે તે માન લાજ મૂકીને મહારાજના કહ્યા પ્રમાણે કર્યું, માન અને લાજ મૂકીને આવું કર્યું. ત્યારે એનું ભગવાન પણ ગયું અને પછી એ ગોવિંદ સ્વામી રામદાસ સ્વામી એના શાસ્ત્રોમાં ચરિત્રો લખાયા. આ તો મુક્તો હતા, આને કોઈ દિવસ આવું થાય જ નહીં, ફક્ત પાછલા મુમુક્ષુઓને સમજાવવા માટે. પાછળના મુમુક્ષુઓ આગળ, નાના શેઠની વાત હમણાં જ મેં 5-6 દિવસ પહેલાની કથામાં કરી હતી કે નાના શેઠ સ્વરૂપાનંદ સ્વામીની સેવા કરીને કેટલી સ્થિતિને પામ્યા હતા, 100 સ્ત્રીઓના ગુરુ થઈ ગયા હતા અને સ્વતંત્ર સંપ્રદાયની જેમ ચલાવતા, ભગવાનની જેમ પૂજાવા લાગ્યા હતા. જોયું, સન્માનના કારણે કેટલાનું પતન થાય છે. પણ મહારાજ કે જે બીતો રે, ગમે એટલું માન મળે, મુક્તાનંદ સ્વામીને કેટલું માન આપ્યું, જ્યારે મહારાજને વેમરડીના હરિભક્તો આવે છે ને મહારાજને કહે છે, મહારાજ અમારે ગામ તમે પધારો, રણછોડભાઈ અમીનને બધાએ પ્રાર્થના કરી, અદ્ભુતાનંદ સ્વામી જોડે કેવડાવ્યું, ત્યારે મહારાજ કહે છે કે હું તો નહીં આવી શકું, પણ મારી જગ્યાએ મારા ગુરુ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ અને એની પૂજા કરજો. તમે જે કોઈ વાઘા દાગીના જે કંઈ બનાવ્યું હોય એ બધું મુક્તાનંદ સ્વામીને પહેરાવજો. મુક્તાનંદ સ્વામી મૂંઝાય કે હું સાધુ અને મને બધાએ આ બધા ઘરેના પહેરવાના, વાઘા પહેરવાના, હું કેમ પહેરું. મહારાજ કે સ્વામી તમે અમારા વચન પહેરજો, જાઓ. અને સ્વામીને વેમરડીનાએ વડની દાડીએ હિંડોળો બાંધીને જે જગ્યાએ સ્વામીને ઝૂલાવ્યા હતા એ વડ આજે પણ પ્રસાદીનો છે. 18 દિવસ સુધી સ્વામીને ત્યાં મહારાજની જેમ પૂજ્યા, મહારાજની જેમ થાળ જમાડ્યા, મહારાજના જે માપના વાઘા હતા એ તમામ વાઘા સ્વામીને પહેરાવ્યા અને સ્વામીને આવી ગયા બધા, મુગટ પહેરાવ્યા, ભાગ પહેરાવી અને સ્વામીએ બધી પહેરી મહારાજના વચને. આટલું માન સ્વામીને મહારાજે આપ્યું. એક વખત સ્વામીનો એવો પણ પ્રસંગ છે કે આદ્રજમાં મુક્ત મુનિને બોલાવીને મહારાજે પોતાના પલંગ ઉપર બેસાડે, હરિચરિતાનું સાગરમાં આવે છે, પોતાના પલંગ પર બેસાડે અને પોતે પલંગ ઉપરથી ઉતરીને સંત ભેગા બેઠા અને શ્રીહરિએ મુક્ત મુનિની આરતી ઉતારીને સદગુરુ કરે. બોલો, આટલું માન, પોતાના પલંગ ઉપર સ્વામીને બેસાડ્યા અને આરતી ઉતારી અને પોતે સાધુની સભામાં બેસી ગયા. અને એ જ રીતે નિત્યાનંદ મુનિ, બ્રહ્મમુનિ, ચૈતન્યાનંદ મુનિને પણ સદગુરુ કરીને આરતી ઉતારી અને હરિભક્તને કહ્યું કે અમારા વચનથી તમારે આ સદગુરુઓને માનવા અને બધા સંતોથી તેમને પહેલા પૂજવા, પછી શ્રીહરિએ સદગુરુની સેવા કરવાની રીત બતાવી, રેશમી કોરની ધોતી પહેરાવી. મહારાજે પોતે સાધુને કેવી રીતે સેવા કરવી તો રેશમી કોરની ધોતી પહેરાવી. ચાર સદગુરુઓને ભાલમાં ચંદન ચર્ચીને ચાંદલો કર્યો અને ફૂલના હાર બાજુબંધ અને પોંચી પહેરાવ્યા, શ્રીફળ અને સાકરના થાળ અર્પણ કર્યા, પછી શ્રીહરિ દંડવટ કરીને પગે લાગ્યા. સાધુની પૂજા કેવી રીતે કરવી એ મહારાજે શીખવાડી. મોટા સદગુરુ હોય એની આવી રીતે પૂજા કરવી, અર્પણ કરી પછી એને દંડવટ કરવા. સાધુઓએ પણ તે પ્રમાણે પૂજા કરીને પગે લાગ્યા. સ્વામીને આટલું સન્માન મહારાજ આપતા. પણ સ્વામી, આગળ જે વાત આવી કે મહારાજ જ્યારે વખાણ કરે, કોઈ ગમે એટલું સન્માન આપે પણ જે સજાગ છે એ શ્રેષ્ઠ છે. સજાગ હોય એ હંમેશા દાસ થવા મહેનત કરતો હોય, એ હંમેશા માટે એવો જ પ્રયત્ન કરતો હોય કે મારો દાસત્વ ભાવ ના લૂંટાય. દાસત્વ ભાવ છે બહુ મોટી મૂડી છે. જેની પાસે દાસત્વ ભાવ રહ્યો એ ક્યારેય કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. દાસત્વ ભાવ જેટલો જાય એટલો એના કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય. દાસત્વ ભાવવાળાને ક્યારે પણ જોખમ નથી, એ હંમેશા નિર્બાધ છે. માયાનું કોઈ આવરણ દાસત્વ ભાવવાળાને ક્યારેય પણ બાદ નહીં કરી શકે. દાસત્વ ભાવવાળાને માયા ક્યારેય પણ પોતાના પ્રપંચમાં નહીં લઈ શકે. માયા ગમે એટલા રૂપ લઈને આવશે પણ દાસત્વ ભાવવાળો બધાને કાપી નાખશે. એની અંદર તાકાત એવી. જો મુક્ત મુનિ કેવા સજાગ હતા, જે મારે પ્રસંગ ગઈકાલ કેવો હતો કે માનનો યોગ થાય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એવા છે કે એ કોઈ રીતે બંધાય એવા નથી, પણ બહુ માનનો યોગ થાય ને તો એની પણ દશા ભૂંડી થાય. પણ આ તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કોઈ દી થાય લાગે છે, અને એને થાય તો આપણા કલ્યાણ જ કેમ થાય.
મુક્તાનંદ સ્વામી ને ગોપાલંદ સ્વામી ને જો આવું થાય તો આપણા કલ્યાણ જ કેમ થાય? એ લોકોને કોઈ દિવસ ના થાય. એ તો માયામાં પ્રવેશે ને, માયા બ્રહ્મરૂપ થઈ જાય, એના પવન અડે ને એ જીવ પાવન થઈ જાય. આ તો એટલા માટે એવા બેના નામ લખ્યા છે કે કોઈ બની બેઠેલા મુક્તાનંદ, બની બેઠેલા ગોપાળાનંદ થઈ ગયા હોય ને જાતે માનીને, તો ઉપાધિ ના થાય. એટલે આના નામ લખ્યા છે, એટલે આને આને મહારાજે ટાર્ગેટ કર્યા છે. નહીં તો આ બેના નામ આમાં લખાતા હશે અને લખાય પછી આવું જજમેન્ટ મહારાજ એની માટે આપી ના શકે. જેના માટે શ્રીજી મહારાજે એમ કીધું કે ગમે એવા ગાઢ સંકલ્પ ભૂંડા થતા હોય, લોયાના છઠ્ઠામાં મુક્તાનંદ સ્વામીનું ભજન કરો ને તો ગાઢ સંકલ્પ ટળી જાય. જેના ભજનથી અને જેને કરેલી પ્રાર્થનાથી જીવના ભૂંડા સંકલ્પો ટળી જતા હોય, એ સાધુને તમે ગમે એવું આપો. કોઈ દિવસ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એટલે પતિ ગયો, સ્વયં સ્વામિનારાયણ છે, એની અંદર સ્વયં સ્વામિનારાયણનો નિવાસ છે. સ્વામિનારાયણને જો બાદ થાય તો જ એ બેને બાદ થાય. સ્વામિનારાયણને જે ના થાય મુક્તાનંદ ગોપાળાનંદને કોઈ દી ના થાય, કારણ કે એના રોમે રોમમાં મહારાજ છે. પણ મહારાજે આ ચેતવણી એટલા માટે આપી છે કે આપણે એવા ન હોઈએ, અને આપણને ક્યારેક માનીનતા એવી થઈ જાય કે હું એવો થઈ ગયો છું, તોય પણ મહારાજ કે સાવધાન રહે એટલે પ્રોબ્લેમ ના થાય. મુક્તાનંદ સ્વામી કેવા હતા, બહુ સરસ ચરિત્ર છે સ્વામીનું, હરિચરિતમૃત સાગરનું આ ચરિત્ર છે સ્વામીનું. 14મા પુરની અંદર 94મું તરંગ છે, એમાં આ વાત છે. ગઢપુરથી શ્રીહરિએ મુક્ત મુનિને તવરા જવાની આજ્ઞા કરી. મહારાજ તવરાની અંદર મોટો મેળો હતો સમયો, ત્યાં તવરાની અંદર જવા માટે મહારાજે આજ્ઞા કરી સ્વામીને, અને કહ્યું કે વૌઠા કરતા અધિક જનો આવશે. વૌઠાની અંદર પણ એકવાર સમયો આવો મેળો હતો ત્યારે મહારાજ બધાને લઈ ગયા હતા. હવે મહારાજે તવરા જવાની વાત કરી. તમ સરખા સંત તીર્થમાં ચાલીને જાય અને બે વાર નર્મદામાં નાય, તેમાં જે જે જનો નાશે અને તમારા દર્શન કરશે તેનું સારું થશે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે તવરા જાઓ, તવરા નર્મદા નદી છે, એ નદીમાં તમે બે વખત સ્નાન કરશો અને ત્યાં જે મુમુક્ષુઓ તમારા દર્શન કરશે એના જીવનું બહુ સારું થશે. તીર્થ નહીં, સન્મુખ જ્યારે સત્પુરુષો જાય છે ત્યારે તીર્થ સત્પુરુષને સન્મુખ ચાલીને આવે છે, ચાલીને આવે છે, તીર્થો પાવન થાય છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ આ વાત કરે છે. અમે જો ત્યાં ન આવીએ તો અમારા વચન કરીને તમારી પૂજા સંતો ભક્તો ભાવથી કરે તો કરવા દેજો. મહારાજ કે કદાચ અમે તવરા ન પણ આવી શકીએ, પણ સંતો ભક્તો જો તમારી પૂજા કરે ને તો કરવા દેજો, તમે અમારા વતીથી તમે પૂજાજો. આ માનનો યોગ કોણ આપે છે? મહારાજ સ્વયં આપે છે. અને કેટલો માનનો યોગ આપે છે? જેટલું ભગવાનની પૂજા કરવાની છે એટલી સ્વામીને કે તમે મારા વતી પૂજા ગ્રહણ કરજો અને પૂજાજો. હું એ કહેવા માંગુ છું કે આ ગઢડા અંત્યના 33મામાં જે બે પુરુષોના નામ લખાયા છે, મુક્તાનંદ ને ગોપાળાનંદ, અને એના માથે જોખમ લખાયું છે, પુરુષો કેવા છે, કેવા છે, જેને શ્રીજી મહારાજે કેટલું સન્માન આપ્યું છે, અને એટલું સન્માન આપ્યા પછી, એના એટલા વખાણ કર્યા પછી આવી રીતે વચનામૃતમાં એના નામ લખાય, સારી રીતે લખાયું, તરત એવું કેવું કે બે એવા છે, તો એ પણ ઉતરતામાં ઉતરતા થઈ જાય. કલ્પના તો કરો. આજે ગુરુજી બહુ વખત કે જેને માનનો સ્વાદ ચાખ્યો હોય ને અપમાન સહન ના કરે. ગુરુજીએ 50 વખત એવું કીધું હોય કે નિષ્કામ તો આવો સાધુ છે, આવો સાધુ છે, આવો છે, 50 વખત એવું કીધું હોય, અને એક જ વખત જો એવું કીધું હોય કે એ આવો છે પણ તો એનો વિશ્વાસ નહીં, તરત ડીમ લાઈટ થઈ જાય, તરત ડીમ લાઈટ થઈ જાય. 50 વખત સારો જેને કીધો એને એક વખત તમે જ્યારે ઉતરતો કહેશો ત્યારે સહન નહીં કરી શકે. ગુરુજી કે જેને માનના સ્વાદ ચાખ્યા એ અપમાન સહન ન કરી શકે, અને કરી શકે તો બહુ સમર્થ હોય એટલે કરી શકે, જે કરી શકે છે એ બહુ સજાગ છે એટલે કરી શકે છે. આ તો મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનું આમ જોવો તો હળહળ અપમાન જેવું છે. એક બાજુ પર નિર્ણય આપ્યો કે આ બેમાં ફેર પડે જ નહીં, અને એક બાજુ પર તરત એવું કે ઉતરતામાં ઉતરતા ત્યાગી જેવો થઈ જાય, માનના યોગે કરીને, માનના યોગે કરીને ઉતરતામાં ઉતરતો ત્યાગી થઈ જાય, આવું તરત જજમેન્ટ આપવું, આ તો કેટલું અપમાનજનક કહેવાય. આજે કોઈને તમે 10 દી જતા રહે પછી કહો તો વાંધો ના આવે, પણ હજુ હમણાં જ વાત કરતા હો, 5 મિનિટ નથી થઈ, આટલા વાક્ય બોલતા કેટલી વાર લાગે, મહારાજ વાંચ્યું, આમ આપણે વાંચ્યું 2 મિનિટમાં એક પેરેગ્રાફ વંચાઈ જાય,
હું કહું મહારાજે કદાચ આમ થોડું લંબાનપૂર્વક કર્યું હોય, એના સંતોએ જે જે જરૂરી વાક્યો એ લખ્યા હોય સંશોધન કરીને, તો હું કહું 2 કલાકમાં બોલાવ્યું હશે. 2 કલાકમાં તો બોલાવ્યું ને, તો 2 કલાકમાં એક જ દિવસે એક જ સભામાં જજમેન્ટ અપાયું ને, એક જ સભામાં કહેવામાં આવ્યું ને કે આ બેને ફેર ના પડે, અને એ જ સભામાં કહેવામાં આવ્યું ને કે આ બેને ફેર પડી જાય, ઉતરતામાં ઉતરતા થઈ જાય, એક જ સભામાં કીધું ને, તોય પણ એ બે સ્વીકાર કરી લીધો, કોઈ આર્ગ્યુમેન્ટ નથી કર્યો. મધ્યના 56મું વચનાવૃત કસુંબલ વસ્ત્રનું, મહારાજ કે અમે આજે અમારા અંતર બાજુ જોયું, મોટા મોટા પરમસ ને મોટી મોટી સાંખ્યોગી ભાઈઓના બાજુ જોયું, અને મોટા મોટા પ્રેમી ભક્ત અમને ગોપાળાનંદ સ્વામી આદિ સાંભળી આવ્યા, અને મહારાજ કે પછી અમે જોયું ત્યારે અમને એવું લાગ્યું કે અંતે પાયો કાચો. ગોપાળાનંદ સ્વામી માટે કે છે અંતે પાયો કાચો. લો, તો એ પુરુષોને કાંઈ ના થયું જેના પાયા બિલકુલ કાચા નથી. જેટલો સ્વામિનારાયણનો પાયો મજબૂત એટલો જ એનો મજબૂત, એવા છે. જેને શ્રીજી મહારાજ પણ છેતરવા ઈચ્છે તો ન છેતરાય, એવા છે. જો શ્રીજી મહારાજે પૂજા કરવા આપી, મહારાજ કદાચ માનના યોગે કરીને મુક્તાનંદ સ્વામીને છેતરવાને ઈચ્છે ને, તો મુક્તાનંદ સ્વામી છેતરાય એવા નથી. આ ચરિત્રમાંથી ખ્યાલ આવે આ કેવા સબળ પુરુષો. અને એને આટલું કીધું મહારાજે, એને આટલું બધું સહન કર્યું ને એને કાંઈ ના થયું. મહારાજે જે કીધું એ બરાબર જ હોય, તો આપણે કમસે કમ આ પુરુષોના જીવનમાંથી એટલું શીખીએ કે કોઈ ભગવાનના મોટા પુરુષો કે કોઈ ભગવાનના ભક્તો કે કોઈ ભગવાનના સંતો આપણને ક્યારેક બહુ બિરદાવી દે, અને ક્યારેક આપણા વિશે કોઈક એવી વાત પણ કરે કે આટલું એને જોખમ છે, તો તરત આપણે પાછા ના પડીએ. તરત આપણે આપણે એવો વિચાર ન કરીએ કે કેમ મને આવું, કે કેમ મારા વિશે આવું, કે 50 વખત તો એવું કીધું કાં તો કોઈ દી પડે એવો જ નથી, અને 1 વખત એવું કેમ કીધું કે આ પડી જાય એવો છે, શા માટે કીધું, એવો કોઈ દી વિચાર ના કરીએ. હરિભગત હોય અને હરિભગતને સંતોએ બહુ બિરદાવ્યા હોય કે અમારા ફલાના ભગતો ગમે એવું કરીએ ને તોય કોઈ દિવસ સત્સંગમાંથી પડે નહીં, આવા 50-100 વખત બિરુદ આપી દીધું, અને 1 જ વખત એવું બિરુદ આપ્યું કે એ ભગત એવા છે ને તોય જોખમ છે, અને ડીમ લાઇટ થઈ જાય એટલે સમજવું કે એની અંદર દાસભાવની ખામી છે, એટલે થઈ જાય, એટલે થઈ જાય. જો દાસભાવની ખામી ના હોય ને તો એને એમ થાય કે મને તો સજાગ કર્યો, મારું તો હારું થયું, ઉપરથી ખોટું શું થયું, આમાં ખોટું શું થયું, મને 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 ગુરુજી એમ કે 25 વખત 50 વખત ને 100 વખત એવું જજમેન્ટ આપ્યું હોય, ઓહો આ તો બહુ સારો સાધુ, અને 1 વખત એવું કે જો એ એવો છે પણ જો સ્ત્રીને ધનને એના પ્રસંગમાં આવે ને તો ઉતરતામાં ઉતરતો થઈ જાય, એને જો બહુ માનનો યોગ થાય કે એને બહુ પાછો વહીવટ આપવામાં આવે ને તો વહીવટમાં બંધાઈ જાય એવો છે, આટલું કે એટલે આપણે ડીમ પડી જઈએ. લો, કારણ શું? આપણને માન છે, આપણને એવું છે કે મને હારા જ કહેવા જોઈએ, મને હારો જ દેખાડવા જોઈએ, મને ગમે ત્યાં હારું જ મારું કહેવું જોઈએ, એવું એક આંતરિક માન મુમુક્ષુના હૃદયમાં એન કેન પ્રકારે અહમ વૃત્તિ દ્વારા પડેલું હોય છે, જેને ટાળવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ભગવાન અને મોટાની વસ્તુ જ્યાં સુધી નહીં થઈએ ત્યાં સુધી ભગવાન અને મોટા નિધડક થઈને આપણી માટે જે કહેવું હશે એ નહીં કહી શકે. જ્યારે એની વસ્તુ સંપૂર્ણ થઈ જઈશું, એને સંપૂર્ણ હિતકારી જ માની લઈશું, પછી આપણને એવું નહીં થાય, પછી તો આપણને જે કહેશે એમાં એવું લાગશે મને સજાગ કર્યો, ઓહો મારી પર કેટલી કૃપા ને કેટલી દયા, મને સજાગ રાખે છે, હું આવો છું છતાંય પણ મને સજાગ રાખે છે, મારી પર કેટલી મોટી દયા. આવું જો વિચાર કરે તો વાંધો ના આવે, વાંધો ના આવે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે તમે પૂજા કરવા દેજો, તેમાં બાદ નથી, હરિભક્તો જેમ અમને જમાડે છે તેમ તમને ભારે ભોજનો જમાડે તો અમારા વતી જમજો. મજા પડી જાય ને, અમારા વતી જમજો, મહારાજને જેમ જમાડે એમ. હા, અને કેટલા થાળ આવે, ઘડીક થોડો પેંડો મળે, થોડીક સૂતર ફેની મળે, થોડીક બરફી મળે, મામા મજા તો કરી. હા, મુક્તાનંદ સ્વામી કે જમજો, રસોઈ કદાચ ન મળે તો ભિક્ષા માગજો, રસોઈ ના મળે તો ભિક્ષા માગજો, અને તમને ભિક્ષા દેનારનું સારું થશે. સ્વામી તમે એવડા મોટા છો, તમને કોઈ ભિક્ષા દેશે ને એનું સારું થશે. આ તો શ્રીજી મહારાજ સ્વયં કહે છે, ભાઈ રસોઈ આપશે તેમનો મોક્ષ થશે, સંતના ભાવથી દર્શન કરશે તો તે સત્સંગમાં દેહ ધરશે, અને કથા વાર્તા કીર્તન ને ધૂન સાંભળશે તેનું ભવ ભટકણ ટળશે. મહારાજ કે સ્વામી તમે જશો, તમને સંતોને જે ભાવથી દર્શન કરશે એ બધા સત્સંગમાં જન્મ ધરશે, અને તમારી કથા વાર્તા કીર્તન સાંભળશે ને આ ભવ ભટકણમાંથી જશે બધા પાર. મુક્તાનંદ સ્વામી કે છે આપના વચનોમાં બધા તીર્થ છે,
હવે જો સ્વામીનું જજમેન્ટ જુઓ, મહારાજ તમે જે વચન કોને, માં બધા તીર્થ આવી ગયા, તીર્થે જઈને નાહવું તેમાં કઈ ફળ નથી. તમે કહો છો નર્મદા જઈને નાહવું, મહારાજ એમાં કોઈ ફળ નથી. તમારી આજ્ઞા એ અમારી માટે તીર્થ છે, પણ જગત પૂજે તો માનરૂપી શત્રુ આવે છે. વાહ, સ્વામીની સમજણ તો જો, જગત જો પૂજે તો માનરૂપી શત્રુ આવે છે. પૂજવાના તો સત્સંગી જ હતા, બરાબર ને? મહારાજની જગ્યાએ સ્વામીને પૂજા કરવાનું, પૂજા અંગીકાર કરવાનું કીધું, એટલે પૂજા કઈ થોડું જગત કરવા આવવાનું હતું, સત્સંગીઓ જ પૂજા કરવાના હતા. પણ સ્વામી સજાગ કેટલા છે, જગત પૂજે તો માનરૂપી શત્રુ આવે છે, અને અમને પૂજવા છતાં માન ન આવે એટલો વર માંગુ છું. વાહ, અમને પૂજા કોઈ કરે ને મહારાજ, તો માન ના આવે એવો વરદાન આપો, કેવું પડે. આટલું તો શીખીએ, આવા મોટા પુરુષોના જીવનમાંથી આટલું તો શીખીએ કે આપણી કોઈ બિરદાવેલીઓ સાંભળીને, આપણા કોઈ પાંચ વખાણ સાંભળીને ફૂલાઈને ભોગો ના થઈ જઈએ. ભગવાન અને મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તો કાંઈક આપણું સારું બોલે, સારું કહે, એનાથી ક્યારેય પણ ફૂલાઈને ભોગો ના થઈએ. ક્યારેય પણ આ પોતાનું છે એવું ન માની લઈએ, ક્યારેય પણ હું આવો છું એવું ન માની લઈએ. હું તો છુગણી નગુની નાર તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાળ દેવ મોરારી રે. નગુની નાર વરે સમરથને, હે મહારાજ નગુની છું, એકે ગુણ નથી. આ તો ભગવાનને, ભગવાનના સંતો ભક્તોની દ્રષ્ટિ એવી છે કે મને સારા તરીકે જોવે છે. જેમ કોઈ પીળા ચશ્મા પહેરેને પીળું જ દેખાય, લીલા ચશ્મા પહેરેને લીલું જ દેખાય, એમાં સંતો ભક્તો એટલા દિવ્ય બુદ્ધિવાળા છે, મહારાજ અને મોટા પુરુષો એટલી મહિમા દ્રષ્ટિવાળા છે કે મહારાજ એવા પામરને બહુ મોટો કરીને જોવે છે. એવી રીતે જો રહે ને, તેને ક્યારેય ફેર ના પડે, એ હંમેશને માટે ચડતો ને ચડતો જ રહે. મહારાજ વરદાન આપો અને મહારાજ માનથી રક્ષા કરજો. બોલો, સ્વામીએ વરદાન માંગ્યું, માનથી રક્ષા કરજો, કારણ કે એનાથી રક્ષા માંગવી બહુ અઘરી છે. એનાથી પોતે રક્ષાવું બહુ અઘરું છે, એટલે મહારાજને કહે છે, મહારાજ તમે સહાય કરજો. જીવને તો બંધન થાય એવા ઉપાય સૂજે છે, તેમાં સુખ માને છે. જીવ તો હંમેશા એવા જ ઉપાય કરે કે બંધન થાય, છૂટવાના ઉપાય તો કરે જ નહીં, વાત છૂટવાની કરે, પણ ઉપાય બધા બંધન કરવાના જ કરે, જીવનો એવો સ્વભાવ છે. હરિભક્તને માન આવે તો સત્સંગથી વિમુખ થાય છે. જય વિજય શ્રીદામાં રાધિકા વગેરે માનથી એને સહન કરવું પડ્યું. માનમાંથી જ કામાધિક અનર્થોનો ઉદય થાય છે. ત્યારે મહારાજ કહે છે, માનથી ડરે તેને જ અમે મોટપ આપીએ છીએ. બધાને મોટપ દેતા જ નથી મહારાજ કે, જે માનથી ડરે છે એવાને જ અમે મોટપ આપીએ છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે આ મોટપમાં નહીં બંધાય. શ્રીજી મહારાજને પણ જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી સોંપી છે, ત્યારે શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીને કીધું છે, સ્વામી બીજું બધું આપો, પણ મને આ ના આપશો, કારણ કે આની અંદર બંધન થવાના ચાન્સીસ છે, આની અંદર માનનો યોગ છે, અમારે ન જોઈએ. રામાનંદ સ્વામીએ ત્યારે કીધું છે કે તમે એવા સમર્થ છો કે તમને ગમે એટલા લોકો પૂછશે, તમને કોઈ દી માન નહીં આવે, માટે અમારી ગાદીને યોગ્ય તમે છો. મહારાજ કહે છે, સ્વામી અમે જેને માન આવે ને એને મોટપ આપતા જ નથી. હતા કેટલાય હરિયાનંદ ને બધાય હતા, કેટલાય હતા, આસન નાખીને એને, એની આસન હોત આસનેથી લાવે, અને જુદું આસન નાખીને બે લો, આવાય હતા, આવાય હતા, પણ મહારાજના લિસ્ટમાં ના આવે. મહારાજે એ મોટપને ઈચ્છતા હતા તો મહારાજે એના મોટપનું ખંડન કર્યું, ઓલા મોટપને નહોતા ઈચ્છતા એને મહારાજે મોટપ આપી. એવું છે, કારણ કે મહારાજ જોઈને આપે છે. ભગવાન તો કેવા છે, ઠીક છે, મોહબતે કરીને પછી આપે, મહારાજે કરતા. નિર્વિકલ્પાનંદ સ્વામીને મોટેરા કર્યા હતા એ કથાય છે, એ મોહબતે કરીને, કારણ કે એને સત્સંગની અંદર કે નભ્યા જાય વિઘન ના કરે. રઘુનાથ દાસને મહારાજે મોટપ આપવા બહુ મહેનત કરી કે આને મોટપ આપવું, અને મોટપથી ઘણું હાચવા મહેનત કરી, પણ ના હચવાયા, ના હચવાયા. શ્રીજી મહારાજને મોટાનો પાછો એવો અભિપ્રાય ખરો કે કોઈ જીવનું બગડે એના કરતાં થોડી મોહબત આપીને, થોડી એની મોટપ આપીને, એનો સ્વાદ ચખાડીને ચલાયા કરે, પણ એમાં કંઈ રાજીપો ના હોય. પણ રાજીપાથી અપાતી મોટપ એ તો યથાર્થ અને સુપાત્રને જ મળતી હોય છે, સુપાત્રને જ એવી મોટપ આપતા હોય છે મહારાજ. પણ તોય મુક્તાનંદ સ્વામી આટલા સુપાત્ર, મુક્તાનંદ સ્વામી આવા મુક્ત પુરુષ અક્ષરધામમાંથી આવેલા, તોય પણ એની કેટલું સજાગપણું છે, આપણને ચેતાવે છે, આપણને ચેતવે છે, ચેતવે છે. હરિભક્તને માન આવે તો સત્સંગથી વિમુખ થાય, માનથી ડરે તેને જ અમે મોટપ આપીએ છીએ. માનમાં દોષ દેખે તેને માન આવતું નથી, માનમાં હંમેશા દોષ જો. આ હાર છે ને, હાર એ હાર છે,
હાર શું છે? હાર છે. આ ફલાના ભાઈ હાર પહેરવા આવશે, એ હાર પહેરવા શું? હાર કરવા માટે આવશે. એમની એમ જીત થયેલી છે એ હાર કરવા માટે આવશે. લો, ઘણાને તો નામ રહી ગયું તો એને તો કેટલું બધું એ થાય. આપણે ધારું આ લોયાધામ પરિવારમાં રોજ બધા કથા વાર્તા સત્સંગવાળા, જેને નામનું કઈ પડી જ નથી, ભામેથી કહી જાય કે નામ તો દેતા જ નહીં, જાહેર તો કઈ કરતા જ નહીં, પણ કોકની પ્રેરણા માટે કરવું પડે. નહીં તો કેટલાક સત્સંગ સમુદાયો હોય ને, લો આપણું નામ તો આવ્યું નહીં કઈ, એમને એકલા જ કરે છે, એ એકલા જ કરે છે, આપણે નથી કરતા, આપણાથી નહોતું કર્યું, આપણે નહોતું આમ થયું, આપણને આપણને ભૂલી ગયું ને, આપણે આપણને ભૂલી ગયા ને, હવે આપણને યાદ કરે છે, આપણું કઈ હવે નોંધ લે લે. એટલે એને કર્યું તું એ નોંધ લેવા માટે જ તે આ કર્યું, એની ડાયરીઓ હવે આ જેને તે કર્યું એ બધું હવે આ જેને નથી જરૂર એ બધાને ડાયરીઓ લખવાની એની, કે આને આ કર્યું, આને આ કર્યું, આને આ કર્યું. ભાઈ લખાશે, મહારાજને લખાવવું હશે તો લખશે. એટલે સ્વામીએ વાતમાં કીધું એ કે એક ઈંટ પણ ન લીધી હોય એ સત્સંગમાં રહે, અને એક આખી ઇમારત ઊભી કરી હોય સત્સંગમાંથી જતો રહે. જતો કેમ રહે? આખી ઇમારત ઊભી કર્યા પછી કેમ જાય? કારણ એટલે જાય કે એને એમ થાય કે મારી કદર નથી, એટલે આખી ઇમારત એકલાએ ઊભી કરી હોય જતો રહે. એક ઈંટ પણ ના લીધી હોય, આવે એને લીધી જ નથી, એટલે બિચારાને થાય હું મારી કદર કરી નહીં, એ તો બેઠો જ રહે, રોટલા ખાય લેરથી ભજન કરે. અને ઓલાને એમ થાય ઓહ મેં આટલું બધું કર્યું, પણ તે ક્યાં કર્યું? ભાઈ શ્રીજી મહારાજ કરતા છે, તારામ રહીને મહારાજે કર્યું, તે દાન કર્યું મહારાજે કરાયું, તને રૂપિયા મહારાજે દીધા, તને નિષ્ઠા મહારાજે દીધી, તને સમર્પણ મહારાજે દીધું, મહારાજે દીધું એટલે થાય છે. પાંચ જીવને વાત કરી મહારાજે કરાવી, પાંચ જીવને બળ આપ્યું મહારાજે આપ્યું, તે કર્યું છે જ. શું તું માને છે કે મારી કદર થવી જોઈએ? કર્યું છે જ મહારાજે. એવો વિચાર રહે તો કોઈ દી માન ના આવે, તો માનમાં દોષ દેખાય. ઉપરથી એમ થાય કે મારું વખાણ હોતા હશે, મારા વખાણ હોય, મારું હું હારો એવું હોય કોઈ દિવસ? મારું આ નોંધ લેવાની હોતી હશે? આ તો શ્રીજી મહારાજે કર્યું છે, મારું હોય જ નહીં, આ તો મને ફસાવાનો ધંધો છે, આ તો હું સત્સંગમાંથી પડું એવો ધંધો છે, આ તો માયાજાળ છે. આવું દેખાય ને તો ઉપરથી, એના બહુ વખાણ થાય ને એને માયાજાળ દેખાય, એનું બહુ સારું કહેવાય ને એને માયાજાળ દેખાય, એને મુમુક્ષુ કહેવાય, એને મોક્ષના માર્ગે ચાલેલો કહેવાય. નહીં તો જાજાને તો જાળીઓ પહેરીને જ બેહવું ગમે, હાથમાંય જાળી ભરાવે, મોઢામાંય ભરાવે, કાનમાંય ભરાવે, પગમાંય ભરાવે, આવી માયાજાળ, મોટપની માયાજાળો. અને માયાજાળોની અંદર હજારો મુમુક્ષુઓ પીલાય છે, હજારો પીલાય છે, હજારો દાજે છે હૃદયમાં, હજારો એની એનાથી દગ્ધ રહે છે, હજારો ભગવાનનું સુખ નથી લઈ શકતા. હારા મુમુક્ષુ હોવા છતાંય પણ હૃદયની અંદર બળતરા 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 જ હોય. કારણ શું? ભગવાનનો સારામાં સારો ભગત હોય તો બળતરા જ હોય. કારણ શું? કારણ એ કે આવી મોટપરૂપી માયાજાળ એવી છે, આ માનરૂપી માયાજાળ એવી છે, સન્માનરૂપી માયાજાળ એવી છે, વખાણરૂપી માયાજાળ એવી છે, બિરદાવલીરૂપી માયાજાળ એવી છે કે એમાંથી તો વિરલો હોય ને એ જ બચે. બહુ સુરવીર હોય ને બહુ જ એક્યુરેટ, જેમ પેલો પાયલોટ પ્લેનને ઉતારે છે ત્યારે એનું વચલું વ્હીલ છે એક્ઝેક્ટ એના પટ્ટા ઉપર ઉતરે તો જ એ પ્લેન લેન્ડ થાય વ્યવસ્થિત રીતે. જો બે ફૂટ આમ જાય ને બે ફૂટ આમ જાય તો એ પ્લેન લેન્ડ વ્યવસ્થિત રીતે ન થાય, એની ઉપર જોખમ છે. એ માનરૂપી જાળામાંથી બચેલો રે એનું પ્લેન એક્યુરેટ લેન્ડ થાય અક્ષરધામમાં. અને એ જાળામાં જે ફસાયો એ ગયો. એટલે નિત્ય નિર્માણીપણાની કથા વાર્તા તો નિત્ય એવું વાંચ્યા જ કરવું જોઈએ ને સાંભળ્યા જ કરવું જોઈએ. ભગવાનના ભક્તો આપણે જે મોક્ષના માર્ગે ચાલ્યા છીએ અને ધર્મ નિયમ 5, 10, 25, 50 પાડીએ છીએ મહારાજને રાજી કરવા, એને આવું સાંભળ્યા જ કરવું ને વાંચ્યા જ કરવું. આવું સાહિત્ય બહુ વાંચવું, દાસના દાસ થવાના સાહિત્યની કડીઓ એવી બહુ મોઢે કર રાખવી, અને એ જ વાંચ્યા કરવું, એ જ વાંચ્યા કરવું, એ જ સાચી મોટપ છે. સ્વામીને મહારાજે કીધું માનમાં દોષ દેખે તેને માન આવતું નથી, તમારા જીવમાં માનનો અંકુર દેખાય. હવે મહારાજ સ્વામીને કહે છે તમારા જીવમાં જો માનનો અંકુર દેખાય તો સંત ભક્તની ચરણ રજ પૂજા થઈ રહ્યા પછી માથે ચડાવજો, તેના પ્રતાપે માન નહીં આવે. મહારાજની કેપ્સ્યુલ તો જુઓ, દવા તો જુઓ. સંતો ભક્તો જે તમારી પૂજા કરે એ તમારી પૂજા તમે કરાવી લેજો, અમે જેમ પૂજાઈએ છીએ એમ જ, પણ તમને એવું લાગે કે મને હૃદયમાં માન આવે છે આ લોકો પૂજે છે એનાથી, તો તરત તમે પછી એ સંતો ભક્તોની જે ચરણ રજ હોય એને માથે ચડાવજો, એ તમારી દવા છે. આવી દવા માગી શકે અને આવી દવા આપી શકે એ કેટલા આત્મીય હોય. એક બાજુ પર પૂજાવા માટેનો રાઈટ આપવાનો
અને એક બાજુ પર એ માન રૂપી દોષ ટળે એવી આવી દવા આપવાની, પાછી હુતા હોય પછી એમ નહીં એની ચરણરથ લઈને માથે ચડાવવી. આ મુક્તાનંદ સ્વામી આટલા ખપવાળા, આટલી નિષ્ઠાવાળા, આટલા સજાગ પુરુષ, એના માટે શ્રીજી મહારાજ આવો શબ્દ કે એને બહુ યોગ થાય તો એને પ્રોબ્લેમ, માટે આપણે તો ચેતતા નર સદા સુખી, જાગતા રહેવું, જાગતા રહેવું. મુક્તાનંદ સ્વામીને કે તેના પ્રતાપે માન નહીં આવે. મુક્તાનંદ મુનિને સંતો ચાલ્યા, એકાદશીના દિવસે તવરા પહોંચ્યા, ખીજડાના વૃક્ષ નીચે નર્મદાની ઉત્તર બાજુએ ઉતર્યા, હરિભક્તો પણ ચારે બાજુ ઉતર્યા, અહર્નિશ કથા વાર્તા થતી, હરિભક્તો મુક્તાનંદ મુનિની પૂજા કરતા, રસોઈ દેતા, સંતો પણ પૂજા કરતા. મહારાજ તો જવાના જ નહોતા, એટલે મહારાજે પહેલેથી જ કહી રાખેલું અમે આવીએ તો ઠીક, નહીં તો અમારા વતી બધું તમે કરજો. અને પૂજા કરતા, કોઈના અંતરમાં દ્વેષ થતો નહીં, કોઈના અંતરમાં દ્વેષ નહોતો થતો. હરિભક્તો સ્વામીની પૂજા કરી રહ્યા ત્યારે સ્વામીએ પોસ ભરીને સંતો ભક્તોની ચરણ રજ માથે નાખી. બોલો, એ સ્વામીને શું માન આવ્યું હશે? મુક્તાનંદ સ્વામીને કોઈ દિવસ માન ના આવે. પણ સતત સજાગ પુરુષ છે, સતત સજાગ. મુમુક્ષુ માટે એક મોક્ષનો માર્ગ શીખવાડે છે કે ગમે એટલી મોટપને તમે પામો, ગમે એટલું તમને સત્સંગ સમુદાય, સત્સંગ મોટા પુરુષો, સંતો ભક્તો બહુ મોટપથી જોવે, બહુ મોટપથી જોવે, પણ મુક્તાનંદ સ્વામીને માન નથી આવ્યું. મુક્તાનંદ સ્વામીને માન આવી પણ ન શકે, અને એ મુક્તાનંદ સ્વામી માટે માન, કામ, ક્રોધ એ નથી, કરોડો ગાવ દૂરની વાત છે, કરોડો ગાવ એની પાસે આવે જ નહીં. પણ સ્વામીએ તોય પોસ ભરીને ચરણરથ સંતો ભક્તોની પોતાના માથે ચડાવી. આ પ્રસંગ દરેક મુમુક્ષુ માટે એટલો પ્રેરણાદાયી છે, એટલો પ્રેરણાદાયી છે જીવનની અંદર. વાલા ભક્તો, કરબદ્ધ મારી તમને પ્રાર્થના છે, તમારા હૃદયની અંદર આત્યંતિક કલ્યાણ માટે આ એક દોરી બાંધી રાખજો. ક્યારેય પણ હું આ સત્સંગમાં અધિક છું એવું ક્યારેય પણ ના થવા દેતા. હૃદયમાં ક્યારે સંકલ્પ એવા થશે, નહીં થાય એવું નહીં, કોઈ દી ના માનતા નહીં થાય, થશે. તમે જેટલા સારા છો એટલા વધારે થશે, તમે જેટલા સમજુ છો એટલા વધારે થશે, તમે જેટલા નિષ્ઠાવાળા છો એટલા તમને વધારે થશે. પણ એની અંદરથી મારે ને તમારે બચવાનું છે, બહુ મોટું પોઈઝન છે. ભગવાનના ધામ સુધી જતા કામ નહીં નડે. તમારી અંદર ગમે એવો કામ હશે ને ભગવાનને મોટાની દ્રષ્ટિથી બળી જશે. તમારી અંદર ગમે એવો લોભ હશે ને ભગવાનને મોટાની દ્રષ્ટિથી બળી જશે. સ્વાદ હશે ને ભગવાનને મોટાની દ્રષ્ટિથી બળી જશે. પણ ભગવાનના સંતો ભક્તો વચ્ચે સન્માન પામવાની એક મહેચ્છા, ભગવાનના સંતો ભક્તો વચ્ચે એક ઉપસવાની મહેચ્છા, ભગવાન અને સંતો ભક્તોથી હું અધિક છું એ પ્રકારનો એક વિચાર, એ એવું પોઈઝન છે કે પોઈઝનની અંદર સારો મુમુક્ષુ જ પીલાય છે, ખરાબ મુમુક્ષુ નથી પીલાતો. જે નીચો છે એ નથી પીલાતો, જે જેટલો ઊંચો છે એ પીલાય છે. માટે તમે બધાય નિત્ય કથા સાંભળો છો, અતિ મુમુક્ષુ છો, તમને મુમુક્ષુના અંકુર જબરજસ્ત મહારાજે આપેલા છે, એની અંદર આ એક અંકુરને સદાયને માટે જાગતો મારે ને તમારે રાખવાના છે. આપણને જ્યારે ગુરુજી જેવા એક મોટા પુરુષ મળ્યા છે અને આત્યંતિક કલ્યાણ માટે આવો વચનામૃત જેવો ગ્રંથ મળ્યો છે, ત્યારે હું તમે હંમેશને માટે જાગતા રહીએ, હંમેશને માટે દાસત્વ ભાવ, ભગવાનને સંતો ભક્તો આપણને ગમે એટલા માને, આપણા ગમે એટલા વખાણ ખુલ્લા મોઢે કરે, પણ હું તો એના ચરણની રજ છું એવું વાણી દ્વારા નહીં, પણ પોતાના મનમાં, પોતાના આત્મામાં આટલું સમજાવીને રાખવું કે આપણને અહોભાવ થાય. કોઈ ભગવાનના સંત અને ભક્ત ગમે એટલા આપણા પ્રત્યે અહોભાવવાળા હોય, પણ આપણે એનો વિચાર કરીએ ત્યારે એક સેકન્ડમાં આપણે આર્ત થઈ શકીએ, માનવાનું મારો દાસત્વ ભાવ લૂંટાયો નથી. એવો ને એવો જ દાસત્વ ભાવ છે નિત્ય. બીજી કોઈ મૂડી ચેક નહીં કરો, મારી માળાનો નિયમ કેટલો થયો, મને મૂર્તિ કેટલી સિદ્ધ થઈ, એ બધું જરૂરી છે, કેટલા મારા અંતઃશત્રુ ટળ્યા છે જરૂરી છે, પણ એક દોરીને ક્યારેય પણ ના ચૂકતા. દાસત્વ ભાવની જે દોરી, એ દાસત્વ ભાવની દોરીને એટલી એટલી મજબૂત કરીને રાખજો, એટલી મજબૂત કરીને રાખજો કે ક્યાંય પણ આપણને અંદર પોતાની જાત પ્રત્યે પણ વટ ના પડે, આપણને પોતાની જાત પ્રત્યે પણ બહુ અહોભાવ ના થાય. બસ અહોભાવ થાય, મહારાજ મળ્યા,
અહોભાવ થાય, મોટા પુરુષ મળ્યા, અહોભાવ થાય, આવા સંતો ભક્તો મળ્યા, આવી દિવ્ય દ્રષ્ટિવાળા આવા પુરુષોની વચ્ચે મને રહેવા મળ્યું, આવા સત્સંગ સમુદાય વચ્ચે મને રહેવા મળ્યું, જ્યાં નિષ્ઠાના સ્વરૂપો છે, સમર્પણના સ્વરૂપો છે, ભક્તિના સ્વરૂપો છે, એવા સંતો ભક્તો વચ્ચે હું છું એવું સતત માનીને પોતાના આત્માને સમજાવી દાસત્વ ભાવે આપણે રહીએ તો આ માનના યોગને કારણે પણ, માનનો યોગ તો થશે પણ માનના યોગમાં પણ આપણે બચીને રહેશું. સ્વામીનું આ ચરિત્ર આપણને આવું સમજાવે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે અપાર મોટો પાપી, ગોપાળન સ્વામીને અપાર મોટો પાપી. ગોપાળન સ્વામીના ચરિત્રમાં પણ લખાયું કે સ્વામીને મહારાજે, ગોપાળન સ્વામી એવા હતા બે દેશના બધા જ સ્વામીને માનતા, તોય પણ સ્વામીનો એવો ગરીબ સ્વભાવ હતો કે સ્વામી દરેકને રાજી કરીને ચાલતા. આવા સ્વભાવ આપણા થાય, મહારાજ આપણી ઉપર રાજી થાય, આપણા મોક્ષ માર્ગનું એક વિઘ્ન ટળે એવો મહારાજે અહીં આગળ માનનો બહુ યોગ થાય તો પ્રોબ્લેમ થાય એ વિશે એક વાત કરી છે. હજુ મહારાજ રૂપિયા અને સોનામોલના ઢગલા આગળ આવીને પડે તો પ્રોબ્લેમ થાય, રૂપવંતી સ્ત્રીઓ જોનો યોગ થાય તો પણ સારા મોક્ષોને પ્રોબ્લેમ થાય એ વિશે એક વાતો આપણે મહારાજના વચનથી, બીજા ગ્રંથોના વચનથી આપણે આવતીકાલે સાંભળશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ. વાલા ભક્તો, ઉત્સવ આપણો આવે છે, મંગલમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. ઘનશ્યામ મહારાજ અત્યારે કંડારી ગુરુકુલની અંદર બિરાજે છે. મહારાજના અલગ અલગ પ્રકારના નવા નવા વાઘાઓ બની રહ્યા છે. મહારાજના દાગીનાઓ પણ ખૂબ સુંદર ત્યાં ગુરુજી પોતાને જેવા ગમે છે એવા મહારાજ માટે બનાવે છે. ત્યાં સંતો અત્યારથી જ ગુરુકુલની અંદર મહારાજને લાલ લડાવે છે. મહારાજનું સિંહાસન પણ કંડારી એક બે દિવસમાં પહોંચશે અને ત્યાં આગળ ખૂબ સુંદર સુવર્ણ રચી તે આખું સુવર્ણ એની ઉપર મઢવાનું કામ પણ થોડા સમયમાં શરૂ થશે. એ ઉત્સવની અંદર બધા તમે આવવાના છો. અમે પણ આમંત્રણ આપવા માટે સંતો અત્યારે પૂજ્ય સુરત વલ્લભ સ્વામી આફ્રિકા છે, પૂજ્ય સુખ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, પૂજ્ય વર્ણી સ્વામી અને બીજા એક બે હરિભક્તો આ બધા આફ્રિકાના પ્રવાસે છે. એટલે ત્યાંથી હજુ સંતો અહીં આગળ હજુ આવ્યા નથી. ત્યાં સુધી અમે નજીકમાં વિચરણ કરવાના છે. થોડા સમય બાદ નોર્થ કેરોલિના, પછીથી ફ્લોરિડા, શિકાગો આ બધા પ્રવાસની અંદર અમે સંતો અહીંથી નીકળવાના છીએ. એટલે તમે આજુબાજુમાં જ્યાં નજીકમાં કથા વાર્તા સાંભળતા હોય બધા ભક્તો મંદિરના ફોન ઉપર કોન્ટેક્ટ કરીને જાણી લેજો અને સંતોનો પ્રોગ્રામ જ્યાં હોય ત્યાં કથા વાર્તા અને સંતોનો સમાગમ કરવા ચોક્કસ આવજો. તેમજ ઉત્સવની અંદર ખાસ વાલા ભક્તો બધા ફોર્મ, રજીસ્ટ્રેશન ફોર્મ ભરજો. બોપાભાઈ વેસ્ટ વર્જિનિયન બધા ભક્તો હજુ ભર્યું નથી તે બધા ભરી દેજો. બધા નજીકના જાણતા જેટલા ન્યૂજર્સીના ભક્તો છે એ બધા રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દો. કોઈ રજીસ્ટ્રેશન ફોર્મની અંદર એક નાના છોકરાનું ફોર્મ એ બાકી ન રાખશો. દરેક ભક્તો પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો આગ્રહ રાખે જેનાથી અવ્યવસ્થા છેલ્લા સમયે ઊભી ના થાય અને સંતો વ્યવસ્થા એની વ્યવસ્થિત રીતે કરી શકે. બીજું, આ મંગળવારે 15 તારીખે ચંદ્રગ્રહણ છે, મંગળવારે પૂનમ અને હનુમાન જયંતિ જે દિવસે છે તે જ દિવસે, એટલે 14ની રાત અને 15ની સવાર, એટલે 15નું 12 વાગ્યા પછી 15 તારીખ થઈ જાય એ પ્રમાણે 15ની સવાર થઈ અને 14ની રાત લગભગ એનો ટાઈમ છે. હું આવતીકાલે એક્ઝેક્ટ જોઈ અને જાહેર કરીશ. પણ ચંદ્રગ્રહણ છે તો એ પાડવાનું છે, એ દરેક ભક્તો ખાસ નોંધ રાખજો. હરિકૃષ્ણ મહારાજની.